ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માધ ગામની પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને ચર્ચિત જગ્યા ઉપર બેસાડવામાં આવતા વિદ્યાર્થીઓના માથે મોતનું જોખમ ટોળાઈ રહ્યું છે. ઉના તાલુકાના માધ ગામની પ્રાથમિક શાળામાં 180 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે ઓરડાના અભાવે 50 જેટલા વિદ્યાર્થીઓને ગામમાં આવેલા કોળી સમાજના ચોરા ઉપર બેસાડી અભ્યાસ કરાવવો પડે છે. જોકે આ ચોરા ઉપર ગામમાં કોઈ અશુભ પ્રસંગ બને તો ત્યાં બેસવાની વિધિ કરવામાં આવતી હોવાથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને રજા આપી દેવાતા તેઓના શિક્ષણ ઉપર પણ અસર જોવા મળી રહી છે. વહીવટી તંત્ર માધ ગામની પ્રાથમિક શાળાનું તમામ સુવિધા સાથેનું એક નવું મકાન બનાવે તેવી માંગણી પ્રજામાં ઉઠવા પામી છે. બાલુભાઈ, માટગામ સરપંચ. બાલુભાઈ, અહીંયા સ્કૂલને લઈને પહેલા વિવાદ થયો હતો, પહેલા શું વિવાદ હતો, અત્યારે શું તકલીફો છે? અત્યારે રૂમની તકલીફ છે, રૂમ નથી બાળકો માટે. કેટલા રૂમ છે ગામમાં? સ્કૂલ છે નવી બનાવી દીધી. નવી સ્કૂલ છે જ્યાં 3-8 સુધીના બાળકો માટેના રૂમ છે, 1-2 માટેના નથી. અચ્છા, કેટલા રૂમ ત્યાં છે? ત્યાં 6 રૂમ. અત્યારે 1-2 ના બાળકો ક્યાં ભણે? અત્યારે ગામના છોરામાં. કઈ રીતે? ગામના છોરામાં તેમ કે છોરામાં માટી હટાવીને કામ ચલાવ પ્રશ્ન સોલ્વ કરી દીધો. ધોરણ 1 ના બાળકો ભણે છે, 20-25 છોકરાઓ છે ધોરણ 1 ના. જી ધોરણમાં, જી વર્ગમાં એ લોકો બેસતા હતા, જી ઓરડામાં, એ ઓરડા છેલ્લા 1 વર્ષથી જર્જરિત હાલતમાં હતા. એનું ડેમેજ સર્ટી આવી ગયું હોવાથી એ વર્ગમાં અમે બેસાડતા નથી, એટલે એના બદલીમાં ઔપચારિક વ્યવસ્થા માટે ચોરામાં બેસાડવામાં આવે છે. અચ્છા, ચોરામાં લોકોના મોત થાય છે પછી પણ લોકો બેસતા હોય ત્યારે શું પરિસ્થિતિ હોય? આ ચોરો કઈ હાલતમાં છે? ચોરો અત્યારે તો જોઈએ તો જર્જરિત હાલત જેવો તો ચોરોય છે. પછી કોઈનું મૃત્યુ થયું હોય તો ઓપ્શનના ભાગરૂપે અમે જી આનો કાર્યરત રૂમ છે બાજુમાં 1 વર્ગ, એમાં 2 ધોરણના છોકરાઓને 1-2 દિવસ પૂરતા વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા બેસાડીએ છીએ. આની હાલત કેવી છે? ચોરાની હાલત તો એ જર્જરિત તો છે જ.